વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળના વિડિયોમાં કેટલાક વ્યવહારુ દાખલાઓ ગણતા શીખ્યા. આજે એના જેવા જ બીજા કેટલાક નવા દાખલાઓ આપણે શીખીશું. તો ચાલો આજના આપણા આ નવા દાખલાની શરૂઆત કરીએ. પહેલો દાખલો જોઈએ. મનોજનું ગણિતનું ટ્યુશન 16:30 શરૂ થાય છે અને 17:45 પૂરું થાય છે. પછી તે અંગ્રેજીના ટ્યુશન માટે જાય છે, જે 17 કલાક અને મિનિટ નથી, એટલે કે 17 કલાકે શરૂ થાય છે અને 18:20 પૂરું થાય છે. તો બંનેમાંથી કયા વિષયનું ટ્યુશન વધારે સમય ચાલ્યું? તો આપણે તેની ગણતરી કરીએ. થી પહેલા આપણે જોઈએ કે પહેલું ટ્યુશન શાનું કરે છે, ગણિતનું, બરાબર. તો સૌથી પહેલા આપણે ગણિતનું ટ્યુશન જોઈએ. તો ગણિતનું ટ્યુશન એ કેટલા વાગે લે છે? 16:30 થી 17:45. તો આપણને કલાક અને મિનિટ આપેલા છે, બરાબર. કલાક અને મિનિટ આપેલા છે. તો કેટલા કલાક આપ્યા છે? તો 17:45 અને બીજા 16:30. તો આપણે આ 17:45 જે છે એમાંથી 16:30 ને શું કરીશું? બાદ કરીશું, બરાબર. હવે જો અહીંયા ગાડી ઉપર મિનિટ વધારે છે અને નીચે મિનિટ ઓછી છે, એટલે આપણે આમાં કલાક બાદ કરવાની જરૂર રહેતી નથી. આપણે ડાયરેક્ટ સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. તો જો 5 માંથી 0 બાદ કરીશું તો 5, 4 માંથી 3 જશે એટલે 1, 7 માંથી 6 જશે એટલે 1, અને 1 માંથી 1 જશે એટલે 0. હવે ગણિતનું ટ્યુશન એ કેટલા કલાક લે છે? 1:15 સુધી લે છે. હવે આપણે બીજું જોઈએ, શાનું ટ્યુશન છે? અંગ્રેજીનું. અંગ્રેજીનું ટ્યુશન કેટલા સમય ચાલે છે? તો કે કલાક અને મિનિટ. તો કેટલા કલાક આપ્યા છે આપણને? 18:20. ક્યાં સુધી? 17 વાગે શરૂ થાય છે અને 18:20 પૂરું થાય છે. તો આપણે સૌથી પહેલા લખીએ 18:20 માઇનસ 17 કલાક. હવે જો 0 માંથી 0 બાદ કરીએ તો 0, 2 માંથી 0 બાદ કરીએ એટલે 2, 8 માંથી 7 બાદ કરીએ એટલે 1, અને 1 માંથી 1 જશે એટલે 0. તો કેટલું થયું? 1:20, બરાબર મિત્રો. તો હવે આપણને શું કીધું છે? તો બંનેમાંથી કયા વિષયનું ટ્યુશન વધારે સમય ચાલ્યું? તો જો ગણિતનું ટ્યુશન છે તે 1:15 સુધી ચાલે છે, જ્યારે અંગ્રેજીનું ટ્યુશન 1:20 સુધી ચાલે છે. તો કલાક 1:1 તો બરાબર છે, પણ મિનિટ જો અહીંયા 15 મિનિટ છે, અહીંયા 20 મિનિટ છે. તો 15 કરતા 20 મિનિટ વધારે, એટલે કે 5 મિનિટ અંગ્રેજીનું ટ્યુશન વધારે ચાલ્યું. તો કયા વિષયનું ટ્યુશન વધારે સમય ચાલ્યું? તો કે અંગ્રેજીનું ટ્યુશન વધારે સમય ચાલ્યું. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. મોહનની પરીક્ષા 2017 16 માર્ચથી શરૂ થાય છે અને 15 એપ્રિલે પૂરી થાય છે. તો તેની પરીક્ષા કેટલા દિવસ ચાલુ? હવે પરીક્ષા શરૂ ક્યારે થાય છે? તો 16 માર્ચથી પરીક્ષા શરૂ, બરાબર. અને પૂર્ણ ક્યારે થાય છે? 15 એપ્રિલ. 15 એપ્રિલ પૂર્ણ, બરાબર. તો 16 માર્ચથી શરૂ થાય છે અને 15 એપ્રિલે પૂરી થાય છે. તો કુલ કેટલા દિવસ તેની પરીક્ષા ચાલી તે આપણે શોધવાનું છે. તો જો મિત્રો, અહીંયા 16 માર્ચથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે, એટલે આપણે આ 16 માર્ચને પણ ગણતરીમાં લઈશું. એટલે કે 16 માર્ચથી, માર્ચ મહિનાના કેટલા દિવસ હોય? 31. એટલે 16 માર્ચથી 31 માર્ચ, બરાબર. તો કેટલા દિવસ થશે? 16 માર્ચથી 31 માર્ચ સુધી કેટલા દિવસ થાય? હા, 16 દિવસ થશે. કેટલા દિવસ થશે? 16 દિવસ થશે. અને
15 એપ્રિલે પૂરી થાય છે, એટલે કે 1 એપ્રિલ થી કઈ એપ્રિલ 15 1 એપ્રિલ થી 15 એપ્રિલ એટલે કેટલા દિવસ થયા 15 દિવસ થયા કેટલા દિવસ થયા 15 દિવસ થયા તો કુલ કેટલા દિવસ થશે તો 6 ને 5 11 11 1 વધી પડી 1 1 2 અને 1 એટલે 3 તો એની પરીક્ષા કેટલા દિવસ ચાલી 31 દિવસ ચાલી હવે આપણે 31 દિવસ ચાલી પરીક્ષા બરાબર તો આપણે એમ પણ કહી શકીએ કે એની પરીક્ષા 1 મહિના સુધી ચાલી આટલું જોઈએ જો સારામાં ઉનાળુ વેકેશન 3 મેના રોજથી 30 દિવસ માટે હોય તો સારા કઈ તારીખે ખુલશે બરાબર તો આપણે સારા કઈ તારીખે ખુલવાની છે તેનો તેની તારીખ આપણે શોધવાની છે તો વેકેશન ક્યારથી શરૂ થાય છે 3 મે તો વેકેશન શરૂ ક્યારથી થાય છે 3 મે એટલે કે 3-5 બરાબર થી વેકેશન શરૂ રોજથી 30 દિવસ સુધીનું હોય 30 દિવસનું સુધીનું હોય તો 3 મે થી 31 મે કેમ કારણ કે મે મહિનાના કેટલા દિવસ હોય 31 દિવસ હોય તો 3 મે થી 31 મે તો કુલ કેટલા દિવસ થશે તો આપણે 3 તારીખને ગણવાની છે એટલે પહેલી અને બીજી તારીખ બે આપણે તારીખને ગણતરીમાં નથી લેવાની તો કેટલા દિવસ થયા 29 દિવસ થયા કેટલા દિવસ થયા 29 દિવસ એટલે 3 મે થી 31 મે સુધી 29 દિવસ હવે આપણું વેકેશન કેટલા દિવસનું છે 30 દિવસનું તો જુઓ અહીંયા 29 દિવસ તો થઈ ગયા બાકી રહ્યો કેટલા દિવસ 1 દિવસ બાકી રહ્યો બરાબર તો મે પછી કયો મહિનો આવશે જૂન બરાબર ને તો 1 જૂન બરાબર 1 જૂન આપણે ઉમેરીએ અંદર એટલે આની અંદર 1 દિવસ થઈ જાય એટલે 9 ને 1 10 0 વધી પડી 1 2 ને 1 3 તો 30 દિવસ થઈ ગયા બરાબર ને તો આપણે 30 દિવસ પૂરા કરવાના છે તો પહેલી જૂને તો 30 દિવસ પૂરા થાય છે કઈ તારીખે સારા ખુલશે ખુલશે મીન્સ કે હવે 1 જૂન સુધી તો વેકેશન રહેવાનું જ છે પણ સારા કઈ તારીખથી ખુલશે 2-6 થી સારા ખુલશે બરાબર એટલે કે 2-6 એટલે કે 2 જૂનના રોજ સારા ફરીથી શરૂ થશે મિત્રો ચોથો દાખલો જોઈએ અર્ધરાત્રિએ પાડતી પૂરી થાય છે અર્ધરાત્રિએ પાડતી શું થાય છે પૂરી થાય છે પાડતી 4 કલાક અને 30 મિનિટ ચાલી તો પાડતી કેટલા વાગે શરૂ થઈ હશે બરાબર એટલે પાડતી શરૂ થવાનો સમય આપણે શોધવાનો છે હવે અર્ધરાત્રિએ પાડતી પૂરી થઈ છે હવે અર્ધરાત્રિએ એટલે કેટલા વાગ્યા હશે અર્ધરાત્રિ તો અર્ધરાત્રિ એટલે રાત્રિના 12 વાગ્યા કેટલા રાત્રિના 12 વાગ્યા હશે અને પાડતી 4 કલાક અને 30 મિનિટ સુધી ચાલે છે બરાબર એટલે અર્ધરાત્રિએ પાડતી પૂરી થાય તો પાડતી શરૂ કેટલા વાગે થઈ હશે તે આપણે શોધવાનું છે ચલો તો આપણને કલાક આપ્યા છે કલાક અને મિનિટ હવે અર્ધરાત્રિએ એટલે કે 12 કલાક 00 મિનિટ માઇનસ કેટલા છે 4 કલાક અને 30 મિનિટ હવે મિત્રો જુઓ અહીંયા ગાડી મિનિટ ઉપર ઓછી છે એટલે કે 0 મિનિટ છે અને નીચે વધારે છે એટલે કે 0 માંથી 30 બાદ થઈ શકતા નથી આપણે જ્યારે 0 માંથી 30 એટલે કે ઓછી મિનિટ માંથી વધારે મિનિટ જ્યારે બાદ નથી કરી શકતા અને મિત્રો એટલું યાદ રાખજો જ્યારે આ કલાક અને મિનિટના દાખલા હોય ત્યારે આપણે મિનિટ હોય તો મિનિટનું મિનિટ પાસે જ દસકો લેવા માટે જઈ શકે છે આપણે કલાક પાસે દસકો લેવા માટે જઈ શકતા નથી જો અહીંયા ગાડી આપણે દસકો લઈએ તો આ સંખ્યા પાસે જ ઘટે પછી આ બાજુ આપણે આગળ દસકો લઈ શકતા નથી બરાબર એટલે હવે જો અહીંયા 0 આપણે દસકો લેવા જઈએ તો આપણે પાછું અહીંયા કલાક પાસે પણ આવવું પડે કારણ કે અહીંયા 0 છે એની પાસે પણ કશું નથી તો આપણે અહીંયા આવવું પડે પણ મિનિટ અને કલાકના જે દાખલા હોય એમાં મિનિટનું મિનિટમાં દસકો લેવાય અને કલાકનો કલાકમાં
આપણે મિનિટ નો ડસકો કલાકમાં લેવા આવી શકતા નથી. જે આ કલાક આપેલા હોય છે એ કલાક માંથી એક કલાક બાદ કરીએ છીએ, એટલે કે 12 માઇનસ 1 બરાબર 11. હવે જે એક કલાક બાદ કર્યો એટલે કે 60 મિનિટ, બરાબર. તો એ 60 મિનિટ ને આપણે આ બાજુમાં જે મિનિટ આપેલી હોય એમાં શું કરવાનું, ઉમેરી દેવાનું, બરાબર. પછી આપણે કલાક અને મિનિટ ની બાદબાકી કરી શકીએ. કલાક મિનિટ, હવે કલાક કેટલા થઈ ગયા, 11 કલાક અને 60 મિનિટ, અને બાદ 4 કલાક અને 30 મિનિટ. હવે મિત્રો, જ્યારે આપણે આ કલાકમાંથી એક કલાક બાદ કરીએ છીએ ત્યારે તમને એવું લાગે છે કે સમય બદલાઈ જાય છે, પણ ના, સમય તો એ જ રહે છે, બરાબર. એટલે એમાં કોઈ ફરક પડતો નથી. હવે બાદબાકી કરીએ. 0 માંથી 0 બાદ કરીએ તો 0, 6 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવશે, 3. હવે જો 1 માંથી 4 આપણે બાદ કરી શકતા નથી તો અહીંયા આપણે ડસકો લઈએ, પણ ડસકો હું કલાકના જ એમાં લઉં છું, બરાબર. એટલે 10 અને 10 ને 1 કેટલા થઈ ગયા, 11. હવે 11 માંથી 4 બાદ કરો તો કેટલા બચશે, 7, બરાબર. અને અહીંયા 0, તો પાર્ટી કેટલા વાગે શરૂ થઈ હશે, 60 કલાક અને 30 મિનિટે પાર્ટીની શરૂઆત થઈ હશે, અને મધ્યરાત્રિએ એટલે કે 12 વાગે પાર્ટી પૂરી થઈ હશે. પાંચમો દાખલો જો. મેહુલ રોજ સવારે 8 કલાક અને 25 મિનિટે નાસ્તો કરે છે અને 13 કલાક અને 30 મિનિટે જમે છે, તો તે નાસ્તાના કેટલા સમય પછી જમે છે. હવે અહીંયા જો 24 કલાક વાળી ઘડિયાળનો ઉપયોગ કરેલો છે, એટલે કે 12 પછી 13, બરાબર. હવે સવારના 8:25, સવારના 8:25 એટલે AM અને બપોરના 13:30 એટલે PM, જે આપણે આગળ શીખી ગયા છે. હવે શું કહે છે કે તે નાસ્તાના એટલે કે સવારે જ્યારે 8:25 નાસ્તો કર્યો છે ત્યાર પછી તે બપોરે 13 કલાક અને 30 મિનિટે જમે છે, તો તે કેટલા સમય પછી જમે છે, તો આપણે શોધીએ. તો કલાક અને મિનિટ, હવે જો કેટલા છે, 13 કલાક 30 મિનિટ માઇનસ 8 કલાક અને 25 મિનિટ. હવે જો મિત્રો, અહીંયા ઉપર મિનિટ વધારે છે અને નીચે ઓછી, એટલે આપણે આગળ 1 કલાક બાદ કરવાની જરૂર નથી. ચાલો, હવે 0 માંથી 5 બાદ થઈ શકે નહીં, એટલે આપણે શું લઈશું, ડસકો લઈશું, એટલે બાજુ વાળા પાસે એક ગતિ જશે. હવે જો 10 માંથી 5 જશે તો 5, અને 2 માંથી 2 જશે તો 0. હવે જો 3 માંથી 8 જશે નહીં, એટલે ફરીથી આપણે ડસકો લઈશું, એટલે 1 પાસે કઈ નહીં રહે એટલે 0. હવે 10 ને 3 કેટલા થયા, 13, તો 13 માંથી 8 બાદ કરો તો કેટલા બચશે, 13 માંથી 8 જશે તો 5 બચશે, કેટલા બચશે, 5 બચશે, અને 0 અહીંયા 0, તો તે કેટલા સમય પછી જમે છે, તો કે 5 કલાક અને 5 મિનિટ પછી જમે છે. તે સવારે 8 વાગે જે નાસ્તો કરે છે ત્યાર પછી તે 13 કલાક એટલે કે 5 કલાક અને 5 મિનિટ પછી બપોરે તે જમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ દાખલામાં તમને સમજ પડી જશે. તો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.